અમદાવાદના ઠક્કરનગરમાં ગેંગવોરમાં ફાયરિંગનો પ્રયાસ, એક ઇજાગ્રસ્ત વિસ્તારમાં ખોફ. સ્ટિંગ ઓપરેશનના માધ્યમથી કોંગ્રેસનો ભાજપ પર પૈસાથી ધારાસભ્યો ખરીદવાનો આક્ષેપ, ધારાસભ્યોએ કહ્યું અમે નથી લીધા પૈસા. બટાકાના ભાવ આસમાને, રાજકોટમાં કિસાન સંઘનો વિરોધ, કેન્દ્રની આયાત નીતિ સામે ઉઠાવ્યા સવાલ. સીપ્લેનને ઉડાન ભરવામાં તકલીફ પડતા ઝીપલાઇન પ્રોજેક્ટ બંધ કરાયો, હજુ 5 વર્ષ પહેલા લાખોના ખર્ચે થયું હતું નિર્માણ. સુરતથી સૌરાષ્ટ્રનું અંતર ઘટશે, 8 નવેમ્બરથી શરૂ થશે ઘોઘા અજીરા રોપેક્સ ફેરી સર્વિસ, 10 કલાકનું અંતર 4 કલાકમાં કપાશે. ગુજરાતમાં કોરોનાના નવા 860 કેસ, કોરોનાથી 5 દર્દીના મૃત્યુ, 1128 દર્દી થયા ડિસ્ચાર્જ. નમસ્કાર, મેટ્રો ન્યૂઝ ગુજરાતની સાથે હું કુંજ આપનું સ્વાગત કરું છું. નજર કરીશું દિવસભરના મહત્વના સમાચારો પર. કોંગ્રેસનો એક વીડિયો અને ભાજપ જવાબ દેવા મજબૂર બની. મુદ્દો હતો પૈસા આપી ધારાસભ્યો ખરીદવાનો. કોંગ્રેસે આરોપ લગાવ્યા તો ભાજપે વખોડ્યા. નીરસ હતો પેટા ચૂંટણીનો પ્રચાર, પણ એક વીડિયો આવ્યો અને રાજનીતિ ગુજરાતની ગરમાઈ. જેવી રીતે ફિલ્મોમાં ક્લાઇમેક્સ નજીક આવતા જ રોમાંચ વધતો જાય છે, તેવી જ રીતે ગુજરાતની 8 બેઠકોની પેટા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે એક વિડીયો સામે આવ્યો અને માહોલ બની ગયો ગરમ. કોંગ્રેસે એક સ્ટિંગ ઓપરેશનનો વિડીયો જારી કર્યો, જેમાં સુરેન્દ્રનગરની લીંબડી બેઠકના પૂર્વ ધારાસભ્ય સોમા પટેલ એવું કહેતા સંભળાય છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોને પૈસા અપાયા છે, પોતે પણ પૈસા લીધા હોવાનું તેઓ સ્વીકારે છે. એ લોકો બોલ રહે થે કે સોમાભાઈ કો 20 કરોડ રૂપિયા દીએ હમને, 20 કરોડ રૂપિયા મેં બાત હુઈ થી. નહીં, ગલત બાત હે. 20 કરોડ બોલ રહે હે. ગલત બાત હે. કિસી કો 10 સે જ્યાદા નહીં દીએ, કિસી કો નહીં દીયા જ્યાદા. ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યો સાથે સોદાબાજી કરી છે, કરોડો રૂપિયા આપી અને એમના રાજીનામા અપાવ્યા છે. આ કથિત વિડીયોમાં સોમા પટેલ ભાજપના મોટા નેતાઓના નામનો ઉલ્લેખ પણ કરે છે. એક સમયે તો તેઓ અમિત શાહથી લઈ મુખ્યમંત્રી અને ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનું નામ પણ લેતા સંભળાય છે. બીજેપી મેં સે કોણ બાતચીત કર રહે, દિલ કોણ કર રહે? સીએમ કે સર? સીએમ કે સર? ઓર પ્રદેશ અધ્યક્ષ બનાવ, નાયબ બનાવ, ઓર મેરા દોસ્ત હે સર. ઉસકે સાથ હી દિલ ચલ રહા હે? દોનો કે સર? આખી પ્રક્રિયામાં ડીલ કરવામાં રાજ્યના મુખ્યમંત્રી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા કે ક્યાંય સોમાભાઈ નવા પ્રદેશ અધ્યક્ષ આ ડીલમાં હતા અને એમણે કોઈ પૈસાની ઓફર કરી છે એવું કહ્યું જ નથી. આ કોંગ્રેસ આ રીતે લોકોને ગેરમાર્ગે દોરવાનો સતત પ્રયત્ન કરે છે. આખા મામલામાં કોણ સાચું છે અને કોણ ખોટું છે તે તો તપાસનો વિષય છે, પણ આ વિડીયોથી રસવિહીન પેટા ચૂંટણીમાં થ્રિલનો અનુભવ તો જરૂર થયો જ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ વાત કરીશું અમદાવાદના ઠક્કર બાપાનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની, જેમાં એક શખ્સ ઘાયલ થયો છે. ઠક્કર બાપાનગર હાઈવે નજીકની આ ઘટના છે. બે શખ્સો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા. અલગ અલગ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, અજાણ્યા ઇસમો બંદૂક અને તલવાર સાથે દુકાનમાં એન્ટ્રી કરે છે અને એક યુવકને મારવાનો પ્રયાસ કરે છે. જો કે આ યુવક પોતાનો સ્વબચાવ કરી ભાગવામાં સફળ રહે છે, ત્યારે હાલ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ધોળા દિવસે ગેંગવોર, ગુનેગારોને નથી રહ્યો પોલીસનો ડર, તલવારો ઉછળી ફાયરિંગનો પ્રયાસ થયો. આ છે અમદાવાદની હકીકત. સ્થળ હતું ઠક્કરનગર, સમય હતો 4:30. આ વિસ્તારમાં આવેલી કાર એસેસરીઝની એક દુકાન.
દુકાન પાસે અચાનક આરોપીઓ આવ્યા અને પછી શરૂ થયો અસલી ખેલ. પહેલા તો તલવારો દેખાઈ, ગાળાગાળી થઈ, સામે પણ પ્રતિકાર થયો. એક પછી એક હુમલાખોર સીસીટીવીમાં દેખાવા લાગ્યા. તલવારની અણીએ લોકોને ડરાવવા લાગ્યા અને છેલ્લે થયો ફાયરિંગનો પ્રયાસ. તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ વોર સ્થાનિક ફ્રેક્ચર ગેંગ અને લાકડા ગેંગ વચ્ચે થઈ હતી, જેમાં અશોક ગોસ્વામી નામનો શખ્સ ઇજાગ્રસ્ત હતો, જ્યારે ગૌરવ ચૌહાણ અને અન્ય ગુનેગારો ભાગી ચૂક્યા. જેની પર હુમલો કરવામાં આવ્યો છે, અશોક ગોસ્વામી નામના વ્યક્તિ છે. એની પર એના જ કોઈ મિત્ર ગૌરવ ચૌહાણ નામના વ્યક્તિએ હુમલો કરેલો હતો. પૂર્વ અમદાવાદમાં ફરી અલગ અલગ ગેંગ સક્રિય થતા લોકોમાં ખોફનો માહોલ છે. પોલીસ તમાશબીન બની જતા આવી સ્થિતિ ઉભી થવી સ્વાભાવિક છે, પણ સ્થિતિ પર જો અંકુશ ન લેવાયો તો આ વિસ્તાર ફરી બની જશે આતંક. ના પછી તો એ અમે તો પછી તો બહાર જ હોય અને અંદર અહીંયા બધું માથા પર બધાને ચાલતી હતી એ લોકોને. ભાવેશ રાજપૂત અને વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. એવામાં અમદાવાદના સૌથી મોટા અને જૂના બજારમાં લોકોની ભીડ જોવા મળી હતી. લોકો જાણે કે કોરોના છે જ નહીં એવું વિચારીને બિંદાસ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા, ત્યારે કેટલાક લોકોએ તો માસ્ક પણ પહેર્યું ન હતું. મહત્વનું છે કે કારણ પોલીસ મથક પણ ત્યાં જ આવેલું છે, ત્યારે પોલીસની અને કોર્પોરેશનની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થાય છે. આટલી ભીડમાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધશે તો તેનું જવાબદાર કોણ? દિવાળીના તહેવારને નજીકનો સમયગાળો જે છે તે બાકી છે, તો હાલ અમે લાલ દરવાજા પાસે આવેલા ભદ્ર બજારમાં હાલ આવી પહોંચ્યા છે, જ્યાંના દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે. જે રીતે દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે લોકો હાલ મોટી સંખ્યામાં જે ખરીદી છે દિવાળીની તે ખરીદી કરવા માટે આવી પહોંચ્યા છે. માનવ મહેરામણ જાણે કે અહીંયા ઉમટ્યું છે, પરંતુ ચોંકાવનારી બાબત તો એ છે કે હાલ અહીંયા જાણે કે લોકો જે છે તે હાલ ભૂલી જ ગયા છે કે કોરોના હજી ગયો નથી, હજી સુધી કોરોનાની વેક્સિન જે છે તે શોધાઈ નથી. ત્યારે લોકો હાલ જે COVID-19ની જે ગાઈડલાઈન છે, જે માસ્ક છે, જે સોશિયલ ડિસ્ટન્સ છે તેનો ભંગ કરતા નજરે ચડી રહ્યા છે. તમે જોઈ શકો છો કે લગભગ લાલ દરવાજા માર્કેટમાં લગભગ 2-3 કિલોમીટર સુધી આવી જે લોકોની ભીડ છે તે જોવા મળી છે. બીજી ખાસ બાબત એ છે કે આ બજારમાં ખાસ બજાર પોલીસ ચોકી છે, તેમજ કારંજ પોલીસ સ્ટેશન પણ નજીકમાં જ આવેલું છે, પરંતુ પોલીસની બી બેદરકારી કહી શકાય કે પોલીસ દ્વારા પણ આ બજારમાં વેપારીઓ તેમજ લોકોનું જે સોશિયલ ડિસ્ટન્સનું પાલન છે તે પોલીસ પણ કરાવી રહી નથી, તેમજ કોર્પોરેશનની પણ આ દ્રશ્યોમાં બેદરકારી જે છે તે સામે આવી રહી છે. સરકાર દ્વારા સતત એવી જાહેરાત કરવામાં આવતી હોય છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, તેમજ માસ્ક પહેરો, પરંતુ હાલ આ જે લાલ દરવાજા પાસે આવેલા ભદ્ર બજારના જે દ્રશ્યો છે તે ખૂબ જ ચોંકાવનારા અને દોડાવનારા કહી શકાય, કારણ કે હજી સુધી કોરોનાની જે રસી છે તે શોધાઈ નથી. બીજી તરફ કોરોનાના આંકડામાં જંગી વધારો થઈ રહ્યો છે, પરંતુ આ જે કોરોનાનું સંક્રમણ વધશે તો જવાબદાર કોણ તે હાલ અહીંયા પ્રશ્ન મોટો ઊભો થઈ રહ્યો છે. કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ઝીપલાઇન પ્રોજેક્ટને લઈને ઝીપલાઇન પ્રોજેક્ટ રાખ્યો છે બંધ. વાત જાણે એમ છે કે અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઝીપલાઇન પ્રોજેક્ટની શરૂઆત તો કરવામાં આવી, પરંતુ ડ્રીમ પ્રોજેક્ટ ઝીપલાઇન ઉડાવવામાં તકલીફો ન પડે તે માટે અત્યારે ઝીપલાઇન પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યો છે. 5 વર્ષ પહેલાં લાખો રૂપિયા ખર્ચીને જે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો તે પ્રોજેક્ટને નવા પ્રોજેક્ટને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ પાસે રિવરફ્રન્ટનો નજારો ખૂબ નજીકથી માણી શકે તે માટે ઝીપલાઇન પ્રોજેક્ટ તૈયાર કરાયો હતો. મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા અનેક પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યા છે. નવા પ્રોજેક્ટ આવવાથી જૂના પ્રોજેક્ટને
બંધ કરી દીધા છે. અમદાવાદની શોભા વધારવા માટે 2015માં ઝીપલાઇન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. ઝીપલાઇન પ્રોજેક્ટની જો વાત કરીએ તો તેની 350 મીટરની લંબાઈ છે અને 20 મીટરની હાઇટ છે. પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે સીપ્લેન પ્રોજેક્ટમાં ના નડે તેના માટે અત્યારે આ ઝીપલાઇન પ્રોજેક્ટ બંધ કરવામાં આવે છે. તો શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શું કામ આ બંધ કરવામાં આવ્યો છે? શું કામ નવા પ્રોજેક્ટને શરૂ કરવા માટે જૂનો પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યો છે? તે અહીંયા એક મોટો સવાલ થઈ રહ્યો છે. શું 50 લાખના ઝીપલાઇનને સીપ્લેનની ઉડાન નડશે? કેમેરા પર્સન રવિ જોશી સાથે નીતિ પંચાલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદની સુલા પોલીસે ઠગાઈ આચરનાર 2 શખ્સોની ધરપકડ કરી છે. વાત જાણે એમ છે કે જમીનના ખોટા ખેડૂતોને માલિક તરીકે ઉભા કરી ઠગાઈ આચરવામાં આવી હતી, જ્યારે જમીનના 3.71 કરોડ મેળવી ઠગાઈ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે સુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી, જેને આધારે પોલીસે કાર્યવાહી કરી છે. બટાકાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને કેન્દ્ર સરકારે બટાકાની આયાત કરવાની જાહેરાત કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતો અને ભારતીય કિસાન સંઘે વિરોધ કર્યો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આયાતને લઈને જાહેરાત કરી હતી. પિયુષ સાહેબ ગોયલે જે જાહેરાત કરી છે કે બટાટા વિદેશથી મગાવવા, આ એક બહુ ખેડૂતના હિતમાં પગલું નથી. આ ખેડૂતોના પેટ ઉપર પાટું મારવાનું પગલું છે. આ જગતનો તાત રાત દિવસ મહેનત કરે છે અને એને જ્યારે 2 પૈસા કામવાનો વારો આવે છે એટલે સરકાર ફટ કરતું એના પેટ ઉપર પાટું મારે છે. આ નીતિ અને રીતિનો બદલાવ નહીં થાય તો દેશના ખેડૂતોનો ક્યારે પણ વિકાસ નહીં થાય. અરે કદાચ એક શાકભાજીની અંદર બટેકું કદાચ મોંઘું થઈ ગયું તો એના વિકલ્પો કેટલા છે એ એને કેમ નથી સૂચતું? અત્યારે એક પણ કઠોળનો ભાવ નથી મળતો. કદાચ કઠોળ ખાશે તો બટેકાનો વિકલ્પ છે કે જ્યારે બટેકા નથી ત્યારે બજારમાં લીલી શાકભાજી. આ વખતે ગુજરાતની અંદર આટલો બધો વરસાદ થઈ ગયો, માત્ર ગુજરાતની અંદર એક એવી તાકાત છે કે ધારે તો આખા દેશને શાકભાજી પૂરું કરી શકે એટલું ઉત્પાદન કરવાની તાકાત છે. પણ સરકારે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા જોઈએ અને ખેડૂતોને કહેવું જોઈએ કે અમે તમારી સાથે સહી જેમ બને એમ ઉત્પાદન કરો, અમે તમારી જણસનો નિકાસ કરશું. આયાત કરવાનું પગલું એ સરકારની એક મૂર્ખતાભર્યું પગલું છે કે જે ખેડૂતોના હિતમાં નથી. એટલે સરકારે તાત્કાલિકમાં તાત્કાલિક નિર્ણય લઈ અને આ જે આયાત છે એ તાત્કાલિક બંધ કરી અને ખેડૂતોને પ્રોત્સાહિત કરી ખેડૂતોને 2 પૈસા મળે એવા એને પગલાં ભરવા જોઈએ. કે આ બહારથી આયાત ચાલુ કરવાની છે બટેકાની, એ બહુ ખોટો એનો નિર્ણય છે. આવા ટૂંકા સમયમાં આવા નિર્ણય લેતા હોય અને જો લેવાતો હોય તો પછી એવા પ્રશ્નો તો 5-5 વર્ષથી અમે ભારતીય કિસાન સંઘ કરી રહ્યા છીએ. હવે આ વસ્તુ એવી હોય કે 2-3 મહિના જ તકલીફ હોય. જો 2-3 મહિના તકલીફ હોય ને બહારથી નિકાસ કરે તો આઈના ખેડૂતને બીજો લાભ શું? બહારથી નિકાસ ન કરે તો આઈના ખેડૂતને 2 પૈસા મળે અને આયાના ખેડૂત જે ખેતી કરે છે એને ડુંગળી બટેટામાં 2-3 વર્ષે એકાદ વખત લાભ મળતો હોય. બાકી તો રૂપિયે કિલો વેચાય છે, ગામ આખાને ખબર છે અને સરકારને ખબર છે. હવે ખેડૂતને જામનગર જિલ્લામાં જે કાંઈ બટેટાનું ઉત્પાદન થાય છે હવે આ બહારથી આયાત થાય એટલે ભાવ તો ડાઉન થવાના, તો ખેડૂતોને ઉત્પાદન કર્યા પછી કંઈ ભાવ મળે નહીં. અને આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે તો ખેતીની ડેફિનેશન ધોઈ નાખી આ નેતાઓએ. ખેડૂતનો માલ વિદેશોમાં જવો જોઈએ, વિદેશોથી અહીંયા આવો તો ખેડૂત શું કરવાના? જૂનાગઢ વાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જૂનાગઢ કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, સાંસદ રાજેશ ચુડાસમા અને અનેક રાજકીય આગેવાનોની માંગણીને રેલવે વિભાગે આવકારી છે. રેલવે વિભાગે જોશીપુરા ફાટકથી બસ સ્ટેશન ફાટક સુધીના રસ્તાનું ટેન્ડર બહાર પાડ્યું છે, જેની કામગીરી પણ વહેલામાં વહેલી તકે શરૂ થશે તેવી ખાતરી મળી છે. તો સુરતવાસીઓ માટે પણ એક સારા સમાચાર, હજીરાથી ઘોઘા ફેરી સર્વિસનું ઉદ્ઘાટન દિવાળી પહેલા કરવામાં આવશે. સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે આ મોટી ભેટ માનવામાં આવી રહી છે. સુરતથી સૌરાષ્ટ્ર સુધી રોડ ટ્રાન્સપોર્ટેશન વધ્યું છે, જેને લઈને આ ફેરી શરૂ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે રોડ ટ્રાફિક અને રેલવે ટ્રાફિક અટકાવવા માટે વોટર ટ્રાન્સપોર્ટેશનને મહત્વ આપવામાં ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભારતમાં
આવા વોટરવેને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશ સાથે કનેક્ટિવિટી વધે તે માટે પણ પીએમ 8મી તારીખે પીએમ વર્ચ્યુઅલી આ રૂપેક્સ ફેરીને ફ્લેગ ઓફ કરશે. એક ફેરી કોચીન, આસામ, બ્રહ્મપુત્રમાં શરૂ કરવામાં આવશે. લોકડાઉનના ગાળા દરમિયાન રિયલ એસ્ટેટમાં ઘણી તેજી જોવા મળી, પરંતુ અનલોકમાં સમયાંતરે મળેલી છૂટછાટને પગલે રિયલ એસ્ટેટમાં તેજી જોવા મળી હતી. જોકે હવે તહેવારોની મોસમમાં પાછું મંદીનું મોજું ફરી વળે તેવા સંકેતો મળી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ત્રણેય ક્વાર્ટર્સ દરમિયાન નવા પ્રોજેક્ટને નબળું ઓપનિંગ મળ્યું હતું અને હવે ફેસ્ટિવલ ઓફર દરમિયાન પણ 20% ઓછું વેચાણ થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. તહેવારોની સિઝનમાં મંદીનું ગ્રહણ, રિયલ એસ્ટેટમાં તેજી બાદ આવી શકે છે મંદી. ફેસ્ટિવલ ઓફરોમાં નવા પ્રોજેક્ટને નબળો પ્રતિસાદ, 20% ઓછા વેચાણની શક્યતા. નવરાત્રિ અને દિવાળીના તહેવારોના સમયે લોકોમાં નવું ઘર ખરીદવાનો ઉત્સાહ વધુ હોય છે. જોકે આ વર્ષે કોરોનાને કારણે ઇકોનોમીને અસર થઈ હોવાથી તહેવારોમાં વેચાણને અસર થઈ શકે છે. ચાલુ વર્ષ પહેલા 3 ક્વાર્ટર્સનું વેચાણ નવા પ્રોજેક્ટના લોન્ચિંગની રીતે નબળું રહ્યું છે. હાલમાં અનલોક બાદ ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ પ્રી કોવિડ લેવલની નજીક પહોંચી ગયું છે, પરંતુ ડિમાન્ડને જોતા ફેસ્ટિવલ ક્વાર્ટરમાં અંદાજે 20% ઓછું વેચાણ થવાની શક્યતા છે. બિલ્ડર્સ અને બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વર્ષ દરમિયાન નવરાત્રિ અને દિવાળીના મહિનાઓ દરમિયાન એટલે કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન મકાનોનું વેચાણ સામાન્ય કરતાં 20-25% વધુ હોય છે. ગત વર્ષે અમદાવાદમાં આ ગાળામાં અંદાજિત 4,500 ઘર વેચાયા હતા, જ્યારે ગુજરાતમાં 7,000થી વધુ ઘર વેચાયા હતા. આ વર્ષની પરિસ્થિતિ જોતાં અમદાવાદમાં 3,300થી 3,400 મકાન વેચાય તેવી સંભાવના છે. તહેવારોમાં ઇન્કવાયરીમાં વધારો થયો, પ્રોપર્ટીમાં રેડી ટુ મૂવમાં ભારે ઘસારો, હોમ લોનમાં ઓછા વ્યાજદર પણ એક કારણ. કોરોના આવ્યા બાદ લોકડાઉનમાં પરિસ્થિતિ ખરાબ હતી, પરંતુ અનલોક બાદ ઇકોનોમી ધીરે ધીરે રિવાઇવ થઈ રહી છે. આ સાથે જ હાઉસિંગ લોનમાં વ્યાજદરમાં ઘટાડો થવાથી રિયલ એસ્ટેટને ઘણો ફાયદો થયો છે. અત્યારે અમારી પાસે ઘણી પૂછપરછ આવી રહી છે. બેંકો 7% કે તેનાથી પણ નીચા વ્યાજદર ઓફર કરી રહી છે, જેને કારણે લોકો નવું ઘર ખરીદવા પ્રેરાય છે. બિલ્ડરના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર તેમજ ગુજરાતના મુખ્ય શહેરોમાં પ્રોપર્ટીના ભાવ સ્થિર છે. રૂપિયા 3,000થી 4,000 પ્રતિ સ્ક્વેર ફૂટના ભાવમાં એફોર્ડેબલ સેગમેન્ટમાં સારા વિસ્તારમાં સાઇઝેબલ પ્રોપર્ટી મળી રહે છે. જોકે હાઈ એન્ડ અથવા લક્ઝરી પ્રોપર્ટીમાં મંદીની અસર પ્રમાણમાં વધુ દેખાય છે. વીકેન્ડ હોમ એન્ડ પ્લોટિંગમાં માંગ વધી, આ વર્ષે વીકેન્ડ હોમ ખરીદનારાઓની સંખ્યા ઘણી છે. ગત વર્ષ કરતાં આ સેગમેન્ટમાં 25% વધારો થયો છે. ખાસ કરીને હાઈ ઇન્કમ લોકો તેમજ જેમની પાસે અત્યારે પોતાનું ઘર છે તેવું બીજું ઘર ખરીદવાને બદલે વીકેન્ડ હોમ લેવાનું પસંદ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોરોનાને લીધે સુરતના કાપડ માર્કેટમાં ઓનલાઈન વેપારની બોલબાલા વધી છે. વેપારીઓ કાપડની ખરીદી કરવા માટે સુરત નહીં આવી શકતા તેઓ ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે, પરંતુ ઓનલાઈન ખરીદી કરવામાં રાજ્ય બહારના વેપારીઓને ચીટર સાથે પણ પનારો પડી રહ્યો છે. સુરતના વેપારી પ્રગતિ સંઘને 20 કરતાં વધુ વેપારીઓએ છેતરાયા હોવાની ફરિયાદો કરી છે. સુરતને લાંછન લગાડતો કિસ્સો, ઓનલાઈનના નામે બહારગામના વેપારીઓને લૂંટવાનો કારસો. ઓનલાઈન માલ સો ટચ સોના જેવો, ડિલિવર્ડ માલ કચરાના કૂડાને આંટે એવો,
ટેક્સટાઇલ્સ સિટી સુરતની શાખને લાંછન લગાડે એવો કિસ્સો સામે આવ્યો છે। કોરોનાને લીધે સુરતના કાપડ વેપારીઓએ ઓનલાઈન ટ્રેડિંગ શરૂ કર્યું, જ્યાં રાજ્યના અને રાજ્ય બહારના વેપારીઓ કાપડની ખરીદી કરવા ઓનલાઈન ઓર્ડર આપતા હતા। કાપડ ઉદ્યોગને કોરોના કાળમાં ઘણો જ ફટકો પડ્યો છે અને વેપારીઓ સુરત આવતા પણ ગભરાઈ રહ્યા હતા, જેથી આ રસ્તો બંને પાર્ટીઓ વચ્ચે સેતુ સમાન હતો। જોકે કેટલાક લેભાગુ તત્વોએ તેનો ગેરફાયદો ઉઠાવી ઓનલાઈન અથવા કુરિયરમાં મોકલેલો કાપડનો નમૂનો 100% સોના જેવો હતો, પરંતુ જ્યારે માલની ડિલિવરી કરવામાં આવે ત્યારે રદ્દી માલ પકડાવી દેતા હતા। મહારાષ્ટ્ર દક્ષિણ ભારતના કેટલાક વેપારીઓએ તેમની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ પુરાવા સાથે સુરત વેપારી પ્રગતિ સંઘને કરી છે। भारत में छोटे छोटे व्यापारी जो ऑनलाइन धंधा करना चाहते हैं, अपना रोजगार खड़ा करना चाहते हैं, उनके साथ चीटिंग कर रहे हैं। ऐसी हर महीने 2-3-4 शिकायत हमारे पास आती थी। हम लोग इन सूरत के व्यापारियों से संपर्क करते थे और उन दोनों में समाधान हो जाता था। ये समाधान हो जाना एक ठीक है, परंतु ये योजनाबद्ध तरीके से दिन की खूब ज़्यादा लोगों के साथ चीटिंग कर रहे हैं, इनकी चीटिंग पर रोक लगनी चाहिए। હાલ 20થી વધુ ફરિયાદો આવતા માર્કેટમાં ભૂકંપ જેવી સ્થિતિ। તહેવારો ટાણે જ છેતરપિંડીની ફરિયાદો વધી, લેભાગુઓ પર નકેલ કસવા કાપડ માર્કેટ સજ્જ। સુરત શહેરમાં કાપડ માર્કેટમાં જ્યાં એક તરફ ઉધાર માલ આપવાની પરંપરા છે અને વેપારીઓને સમય પર પેમેન્ટ પણ મળી જતું હોય છે, છતાં કેટલાક લેભાગુને કારણે સમગ્ર શહેર બદનામ થઈ રહ્યું છે। આ તરફ તહેવારોને લીધે રાજ્ય બહારના વેપારીઓ ઓનલાઈન ઓર્ડર આપી રહ્યા છે અને પેમેન્ટ જે તે વેપારીના એકાઉન્ટમાં જમા કરાવી રહ્યા છે। જોકે લેભાગુ તત્વો માલ નહીં પહોંચાડી છેતરપિંડી કરી રહ્યા છે અને હવે વેપારી પ્રગતિ સંઘ સુરત પોલીસના દ્વાર ખટખટાવવાનું મન બનાવી રહ્યું છે। हम लोगों ने अभी निर्णय लिया है कि पुलिस कमिश्नर साहब से मिलके उनको जो ये प्रकरण चल रहा है चीटिंग का, सूरत शहर को बदनाम करने का, कुछ 8-10 व्यापारी 8-10 मार्केटों में बैठ के पूरे भारत के लोगों के साथ चीटिंग कर रहे हैं, जिससे सूरत बदनाम हो सकता है। इसके लिए इस पर रोकथाम लगे, जो आरोपी है उसके खिलाफ कार्रवाई करे पुलिस। सुनियोजित कावतरा थी छेतरपिंडी नो गोरख धंधो। मार्केट ना जे કેટલાક વેપારીઓ સામે હવે જ્યારે વેપારી સંઘ એક્શન લેવા જઈ રહ્યું છે ત્યારે વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે। વિશ્વાસ પર ચાલતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં હવે ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે અને સમગ્ર દેશમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનું નામ બદનામ કરે એવું એક કાવતરું થઈ રહ્યું છે અને વેપારીઓ પણ ચિંતિત છે સુરતના અને તેઓ હવે પોલીસ ફરિયાદ કરી રહ્યા છે। ત્યારે આ મુદ્દે વહેલી તકે પોલીસ નક્કર કામગીરી કરે અને સુરતનું જે નામ બદનામ થઈ રહ્યું છે તેને અટકાવે એવી માંગણી સુરતમાં ઉઠી રહી છે। કેમેરામેન રાકેશ રાજપૂત અને સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત। કોરોના કાળમાં સુરતના જ્વેલરી ઉદ્યોગને માઠી અસર પહોંચી, જોકે જ્યાં બેઠો થવાનો સમય આવ્યો ત્યાં જ્વેલરી ઉદ્યોગમાં મજૂરોની અછત હવે નવી મુસીબત બની રહી છે। એક તરફ દિવાળી અને ક્રિસમસના ઓર્ડરો વેપારીઓ લઈને બેઠા છે, પરંતુ હવે ઓર્ડરને પહોંચી વળવા માટે કારીગરોની અછત વર્તાઈ રહી છે। સુરત શહેરમાં જ્વેલરી કારીગરોની અછત, દિવાળી અને ક્રિસમસના પેન્ડિંગ છે ઓર્ડર, કોરોના કાળમાં હવે વેપારીઓ પર નવી મુસીબત। સુરત શહેરમાં આવેલા જ્વેલરી મેન્યુફેક્ચરરના નવા ઘરેણાઓ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। કારીગરો દિવસ રાત નવા ઓર્ડર માટેની જ્વેલરી બનાવવામાં વ્યસ્ત છે। સુરતમાં સોનું, ચાંદી અને હીરાની વિવિધ ડિઝાઇનર જ્વેલરી બનાવવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે। કારણ છે જ્વેલરી બનાવનાર કારીગરોની અછત, તેનું મૂળ કારણ છે લોકડાઉન બાદ માદરે વતન પહોંચી ગયેલા કારીગરો હજુ પણ પરત આવ્યા નથી। માંડ 50% કારીગરો જ હાલ ઉપલબ્ધ છે અને આવા સંજોગોમાં જ્વેલરી મેન્યુફેક્ચરર પાસે આવેલા ઓર્ડરોમાંથી 50% જ ઓર્ડરો પૂરા થઈ શકે તેમ છે। એ જે વર્કર્સ ગામડે ગયું છે એ લોકો અત્યારે રિટર્ન આવવા માંગતો નથી। જે આવ્યા છે એ કંપનીના ફોર્સથી અથવા તો કંપનીએ કોઈ સુવિધા આપી હોય એ પ્રમાણે એ આવ્યા છે અને હજી તો 40% લોકો આવ્યા જ નથી। એના હિસાબે અત્યારે બહુ મેન્યુફેક્ચરિંગમાં પ્રોબ્લેમ થઈ શકે, ઓર્ડરો સારા છે પણ કામ પૂરું કરી શકતા નથી। હજુ પણ 40-50% કારીગરો વતનથી નથી પરત ફર્યા,
ઓર્ડરોની સામે કારીગરોની મોટી અછત, 40% ઓર્ડરો કેન્સલ થવાની ભીતિ. જ્વેલરી એસોસિએશન અને કેટલીક કંપનીઓ સાથે મંદવ ન્યૂઝે જ્યારે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે હાલ કોરોના કાળમાં પણ સારા એવા ઓર્ડરો મળ્યા છે. જો કે હવે તે ઓર્ડરને કેવી રીતે પૂરા કરવા તે જ એક મોટો લક્ષ્યાંક સમાન છે. લોકડાઉનમાં ઉદ્યોગકારોએ પગાર પણ આપ્યો અને અનાજ પણ આપ્યું, પરંતુ લોકડાઉન ખુલતા જ મોટાભાગના કારીગરો પોતાના વતન ઓરિસ્સા કે પશ્ચિમ બંગાળ તરફ જતા રહ્યા, જે આજ દિન સુધી પાછા ફર્યા નથી. પરિણામ સ્વરૂપ કરોડો રૂપિયાની ખોટ હવે જ્વેલરી મેન્યુફેક્ચરરને સહન કરવાનો વારો આવ્યો છે. 40% ઓર્ડરો પૂરા કરવાની અમારી ક્ષમતા ઘટી ગઈ છે, અમારા ખર્ચા ફિક્સ છે, તો આ નુકસાનની કોઈ લિમિટ નથી. કરોડોમાં અમારે નુકસાનની ગઈ છે. જો કારીગરો પરત આવે તો પ્રોડક્શન વધે અને અમે ટાઈમે ડિલિવરી આપી શકીએ અને અમને કંઈ પ્રોફિટ આમાંથી મળે, અથવા પ્રોફિટ ન મળે ને તો અમે સરભર તો થઈ જ શકીએ, નહીંતર અમારી ઇન્ડસ્ટ્રીઝને બહુ જ નુકસાન થઈ શકે. ઇન્ડસ્ટ્રીઝને મદદ કરવા આગળ આવે રાજ્ય સરકાર. સુરતના ઉદ્યોગકારો સરકાર પાસે કારીગરોને પરત લાવવા રેલ વ્યવહાર અને અન્ય કોઈ માધ્યમથી કારીગરો પરત ફરે તેવી ઇન્ડસ્ટ્રીઝ હાલ વાટ જોઈ રહી છે. તો અત્યારે હાલ મેટ્રો ન્યૂઝમાં બસ આટલું, મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ સમાચાર અને અપડેટ મેળવવા માટે આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavnews.com પર. નમસ્કાર.